ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું હર્ષાબેન પુરોહિત. ધોરણ 7માં તમારું સ્વાગત છે. આપણે જોયું આપણે અખબારી નોંધ પાઠ નંબર 10, સત્રનો પહેલો પાઠ અખબારી નોંધ, એના વિશે આપણે ભણતા હતા. ક્યાં સુધી ભણ્યા કે અખબારી નોંધને પ્રેસ નોટ કહેવામાં આવે છે ત્યાં સુધી આપણે ભણ્યા. કે શું કીધું છે કે કોઈનું અવસાન થયું હોય, મૃત્યુ થયું હોય, સારા પ્રસંગ ખરાબ પ્રસંગ આ બધાની માહિતી એમ કે આપણને અખબાર દ્વારા મળી રહે આપવામાં આવે છે ત્યાં સુધી આપણે ભણ્યા. હવે આગળ કે અખબારી નોંધ પ્રગટ કરવા માટે તંત્રી જોગ વિનંતી પત્ર કે સંક્ષિપ્ત નોંધ મોકલવી જરૂરી છે. શું કીધું છે જુઓ વિદ્યાર્થી મિત્રો, કે આપણે અખબારમાં પેપરની અંદર આપણે કંઈક આપવું હોય છાપવા માટે, તો એના માટે વિનંતી પત્ર અથવા સંક્ષિપ્ત એટલે સેના માટે અને એનામાં શું કઈ માહિતી આપી છે કે આપણે કઈ માહિતી બાબતે આ પેપરમાં સમાચાર આપવાના છે એના વિશે એમ કે આપણે આ બધું જ વ્યવસ્થિત રીતે લખાણ આપવું જરૂરી છે. તો એ લખાણ કેવી રીતે આપવું એની વિગતો આપણને નીચે દર્શાવવામાં આવી છે. એક, સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ. આપણે પેપરમાં આપણા વિશે આપણે કોઈ પણ સમાચાર આપ્યા હોય તો એના વિશે કંઈ માહિતી આપવાની હોય તો આપણે જે સંસ્થાએ કે આપણે પોતે પર્સનલ જે વ્યક્તિએ મોકલ્યું હોય એનું નામ અને સરનામું આ સંસ્થામાં આપણે આની અંદર પહેલાં લખવાનું આવે છે. સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ કે સમાચાર નોંધ ક્યારે પ્રકાશિત કરવાની છે, કે આપણે જે છાપવા આપ્યું છે કે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા છે કે કોઈનું બેસણું રાખ્યું છે તો એ કયા દિવસે છે ને કયા ટાઈમે છે એની અને દાખલા તરીકે આવતીકાલે હોય એટલે એમ કે આપણે 30 તારીખે બીજી તારીખે કે ત્રીજી તારીખનું કોઈ એવું ડિસેમ્બર મહિનામાં આવતું હોય તો એની સમાચાર નોંધ આપણે પહેલી તારીખે આપી શકીએ. તો આપણે પહેલી ડિસેમ્બર એવું લખી અને કરીએ એવી રીતે અહીંયા વાત છે, બરાબર. પછી સમાચાર નોંધ વિભાગનો શક્ય હોય તો જ ઉલ્લેખ કરવો, કેમ કે આપણે શું કીધું કે સમાચાર નોંધની અંદર કોઈ પણ વિભાગ એટલે કોઈ એવી માહિતી હોય એનો શક્ય હોય તો જ ઉપયોગ કરવો. પછી જે તે સમાચારના વિષયક પુરાવાના કાગળ કે કોઈ પણ સમાચાર એવા હોય, અમુક વ્યક્તિઓ એવા હોય તો એના કમ્પ્લેટ પરફેક્ટ એનું એ કરી ડાયરેક્શન કરી અને એના બધા જ કમ્પ્લેટ કાગળિયા પુરાવા સાથે આપણે એમાં મોકલવાના હોય છે. પછી આપણે જેને જે દાખલા તરીકે મેં આ કોઈ નોંધ એવી મોકલી સમાચારમાં તો એ સમાચારની અંદર જે મેં લેખિત પત્ર મોકલ્યો છે એમાં મારી સહી જરૂરી છે, બરાબર. પછી સાથે જે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગત એટલે શું કીધું કે અને પછી એમ કે એની અંદર કોઈ સમાચાર હોય, આપણે કોઈ સમાચાર આપ્યા હોય તો એ સમાચારની લેખિત વિગતો છે તે સાથે મોકલવાની છે. પછી અહીંયા શું કીધું છે કે લખવા યોગ્ય વિનંતી પત્ર અને કેટલાક સમાચારના નમૂના અહીંયા આપણને એના વિશેનો એક નમૂનો આપ્યો છે કે માનનીય મંત્રી. પછી અહીંયા તારીખ મારવાની, જો શું કીધું છે કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર આપણને આવી રીતે એક આપવામાં આવે છે કે આવી રીતે વિનંતી પત્ર આપ્યું તો આવી રીતે આપણે આ લેખની અંદર આખું બધી જ માહિતી વ્યવસ્થિત રીતે ભરીને આપવાની. માનનીય તંત્રી એટલે જે જે પ્રકાશન તંત્રીમાં આપવાનું હોય, અખબાર કે સમાચાર પત્રનું નામ કે તમારે કયા સમાચાર પત્રમાં, સંદેશમાં, ગુજરાતમાં, દિવ્ય ભાસ્કરમાં, જે તે પેપરમાં તમે આ માહિતી મોકલવાના હોય એ સમાચાર પત્રનું નામ. પછી અહીંયા તમારું સરનામું ને તમારું એડ્રેસ. પછી આ સાથે સમાચાર નોંધમાં મોકલાવેલ લોકપ્રિય સમાચાર કે નોંધ જે કોલમ છે તે અને ખાલી જગ્યાના રોજ એટલે એમ કે તમારે જે સમાચાર અહીંયા પછી તમારે એના વિશે માહિતી આપવાની કે મારે આ ચાર સમાચાર મોકલવાના છે. પછી નીચે આપ્યું છે રોજની તારીખ એટલે ક્યારે પ્રકાશિત કરશો, રોજ પ્રકાશિત કરીને આભારી કરશો એટલે આપણે જે તે દિવસે મોકલવાનું હોય કે આવતીકાલના પેપરમાં બીજી ડિસેમ્બરના પેપરમાં આપણે આ સમાચાર આપવાના હોય તો આપણે લખવાનું કે બીજી ડિસેમ્બરના પેપરમાં મારે આ સમાચાર આપવાના છે. તો એની તારીખ અહીંયા 2/12/2020 એવી તારીખ મારવાની કે એ દિવસે મારે આ સમાચાર પત્રમાં આપવાના છે.
પછી અહીંયા એમ કેવી રીતે કરી અને અખબારી નોંધ જે જે જગ્યાએ આપણે એડ્રેસ આપ્યું હોય એની ઉપર મોકલવાનું. પછી એના નમૂના છે, આપણને અલગ અલગ નમૂના આપે છે કે સાહેબ આમ કે આવી રીતે શું કીધું છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલેજ લંડન અમદાવાદ અને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સમાં ધીરુભાઈ ઠાકરની સક્ષમતામાં સન્માન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રી દેશપાંડે અને કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્રનું વિતરણ. પછી આ એનું એડ્રેસ છે. જો આવી રીતે કોઈ પ્રોગ્રામ હોય તો આ પ્રોગ્રામ આવી રીતે એમ કે આપણે દાખલા તરીકે આપણી સ્કૂલનું આપવાનું હોય કે અમારા સ્કૂલમાં દરેક વિદ્યાર્થીઓ સારા એવા માર્ક્સે પાસ થયા છે, જેટલા જેટલા વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થયા છે એ બધા વિદ્યાર્થીઓને એમ કે અમારે આવી રીતે જેમ સ્કૂલ તરફથી અમારે કંઈક આપવાનું એ છે તો એના વિશે કે અમારી સ્કૂલમાં અમારી સ્કૂલનો કોઈ વિદ્યાર્થી સરસ મજાનું સંગીત સાહિત્યમાં કે એમાં પહેલા નંબરે આવ્યો અને એને એમ કે આવો કોઈ એવોર્ડ મળવાનો છે તો એ કઈ જગ્યાએ મળવાનો છે તો એ આવે બરાબર. પછી ઇનામી વિતરણ તો અમારે એમ કે આવી રીતે અમારી સ્કૂલમાં કોઈ પણ જગ્યાએ સાંજે એમ કે આવી રીતે આ જગ્યાએ અમારી સ્કૂલની અંદર ઇનામ વિતરણનું જાહેરાત કરવામાં આવી છે. એવી રીતે અલગ અલગ પ્રકારનું આપણને આપવામાં આવે બરાબર. તો આજે આપણે આટલું, ફરી આપણે ફરીના વિડીયોમાં આગળ ભણીશું.